દર્શકો, હું હર્ષા ગુંડલા બેઝો ટીવી તરફથી એક નાનકડા ગામમાં રાણા વાવ અને આ નાનકડું ગામ આવેલું છે પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં. આ રાણા વાવ વિલેજની અંદર આવેલી સ્વામી વિવેકાનંદ સાયન્સ સ્કૂલ છે, જેમાં અમે તશરીફ લઈને આવ્યા છીએ. આ સ્કૂલ સ્થાપનાર વ્યક્તિનું નામ છે ભીમભાઈ કેશવાલા, જે આપણી સાથે અત્યારે હાજર છે. તો આપણે ભીમભાઈ કેશવાલાની સાથે થોડી ગુફ્તગુ કરીએ કે આ સ્કૂલ વિશે થોડી આપણને ઇન્ફોર્મેશન મળે, જે અમે તમારી સુધી પહોંચાડવા માગીએ છીએ. તો દર્શકો, આવો મારી સાથે મિસ્ટર ભીમભાઈ કેશવાલા સાથે. તો ભીમભાઈ કેશવાલા, મારો પહેલો પ્રશ્ન તમારી માટે એ છે કે તમને આ સ્કૂલ સ્થાપવાનો વિચાર કેવી રીતે આવ્યો? આયા બેન, અમારે શિક્ષણમાં થોડું ઘણું નબળું હતું અને ગામડાની અંદર શિક્ષણ નબળું હતું, એટલે એવું થયું કે આપણે શિક્ષણ સ્થાપીએ, અહીંથી ક્યાંયથી આપણે ગામડાના સુરસને અહીં લઈ આવીએ, ભણાવીએ, ગણાવીએ અને હોશિયાર કરીએ. કદાચ અભણ હશે તો એની કાંઈ પ્રવૃત્તિ નહીં કરી શકે, 10-12 છોકરી ભણેલા હોય તો આ પ્રવૃત્તિ કરી શકે. આ વિસ્તારને અનુલક્ષે દર્શકો, ભીમભાઈ કેશવાલાનું કહેવું છે કે આ સ્કૂલ સ્થાપવાનો વિચાર એમને એને માટે આવ્યો કે જે ગરીબ લોકો છે ગામડામાં વસતી દીકરીઓ કે દીકરાઓ, એ લોકો થોડું બી ભણી શકે, મિનિમમ 10-12 ધોરણ સુધી, તો એ લોકો પોતાના પગ ઉપર ઊભા રહી શકે. તો ભીમભાઈ કેશવાલા, આ સ્કૂલ કેટલા ધોરણ સુધી છે? હવે આમ તો 12 ધોરણ સુધી છે, ધીમે ધીમે. પહેલાં 8 ધોરણ હતું બેન, પછી 9-10 અને અમે અત્યારે 12, અને કોલેજની મંજૂરી અમને આ વખતે મળી ગઈ છે. અરે વાહ, વેરી ગુડ. અચ્છા, મારું કહેવાનું એમ થાય છે, મતલબ હું આપને પૂછવા એમ માગું છું કે આ કેટલા એકરમાં કેટલા વારમાં સ્કૂલ સ્થપાયેલી છે? આમ તો વીઘાની દ્રષ્ટિએ તો 3 વીઘામાં છે જમીન, પણ બાંધકામ તો આમ મારા રેચિયા પ્રમાણે 1/2 વીઘો જેવું કરી શકાય. અચ્છા, આ સ્કૂલમાં તમે છોકરીઓને દીકરીઓને, જે તમે શબ્દ વાપરો છો, એ લોકોને રહેવાની વ્યવસ્થા પણ છે? હા બેન, પૂરેપૂરી બધી તમે જોઈ શકશો કે રૂમમાં, એક રૂમની અંદર 10-10 છોકરીને રહેવાનું, અને શિક્ષણનું ઉપર નીચે રહેવાનું. સાંજે 7 વાગે અમારી મેડમ બહેનો આવી લોક કરી દેવાનું, સવારે વ્યવસ્થિત કસે સ્ત્રીથી બધું હલાવવું, પુરુષનો પ્રવેશ નહીં. પુરુષને આવવું હોય તો પહેલાં અમારી પરમિશન, અમે આરે હોય ત્યાં જઈને આવવું. અચ્છા, તો દર્શકો, ભીમભાઈનું કહેવું એમ થાય છે કે આ સ્કૂલમાં શીખવનાર દીકરીઓને પ્રોફેસરો અપોઇન્ટ કરવામાં નથી આવતા, પણ બધી શિક્ષિકાઓ જ અપોઇન્ટ કરવામાં આવે છે કે જે છોકરીઓને, ગર્લ્સને ભણાવે છે. તો ભીમભાઈ, આ લોકોની જમવાની વ્યવસ્થા કેવી રીતે તમે કરો છો? જો બેન, જમવા માટે સવારે ગરમ ગરમ નાસ્તો, હા, બપોરે જમવાનું રોટલા, અમારે અહીં સૌરાષ્ટ્રમાં રોટલાનો વધારે, રોટલા, રોટલી, દાળ ભાત, 2 શાક, 1 લીલોતરી અને 1 કઠોળનું શાક, અને સાસ, અત્યારે બપોરના સાસ, સાંજે દીકરીઓ માટે દૂધ, એને હાથે લઈને જેટલા 1-2-3 ગ્લાસ જેટલા જોઈએ છોકરી માટે, અમે એવી વ્યવસ્થા કરેલી છે. વેરી ગુડ, વેરી ગુડ. અને સાંજે ખીચડી અને કઢી, સૌરાષ્ટ્રની ખીચડી અને કઢી વધારે વધારે પ્રખ્યાત, એટલે એ પણ અમારે કરવું પડે. અચ્છા, હું શું કહે દીધી કે સ્કૂલના પ્રિમાઇસિસમાં અથવા સન્ડેના દિવસે કે રજાઓ હોય તો એક જ રૂમમાં બેસીને છોકરીઓ કંટાળી જતી હશે, તો એને માટે તમારી પાસે શું વ્યવસ્થા છે? એની માટે ગ્રાઉન્ડ છે, ત્યાં દીકરીઓને રમવા માટેની છૂટ, બાજુમાં અમે નાના નાના કુબા કે આજે 5-6 દીકરીઓ
એના મિત્ર મંડળ હોય એ ત્યાં રહી શકે, બેસી શકે, રમી શકે એવું આયોજન બાજુમાં કરેલું છે. કે બાજુમાં કુબા જે કુબા દેશી ભાષામાં એ કુબા અમે રાખેલા છે, ત્યાં રીડિંગ કરે, પાંચ સાત છોકરીને બેસવું બેસે અને કાંઈ રમવાને તો કાંઈ હાડા છે આથી છ વાગ્યા સુધી અને ગ્રાઉન્ડમાં છું. દર્શકો, સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં એવી સરસ વ્યવસ્થા કરવામાં આવી છે કે ગ્રાઉન્ડની અંદર નાની નાની ઝૂંપડીઓ જેવી મસ્ત ટેન્ટ બનાવવામાં આવી છે કે જ્યાં બેસીને પોતાના રૂમમાં કંટાળેલી છોકરીઓ ગ્રાઉન્ડમાં રમી શકે, તેમજ ત્યાં બેસીને ચેર પર પંખા નીચે પોતાની સ્ટડી પણ કરી શકે છે. તો દર્શકો, હવે આપણે અહીંયા શિક્ષણ આપતા એક બે ટીચરો સાથે ગુફ્તગુ કરીએ, જોઈએ એમનો અભિપ્રાય શું છે. તો મેડમ, સૌથી પહેલાં તમે આ બાજુ આવો. તમે આ સ્કૂલમાં કયો વિષય ભણાવો છો? હું વિષય સ્કૂલમાં તો નથી ભણાવતી, પણ આજે હોસ્ટેલ છે મેં, કારણ કે 6 મંથ થી છે બીએડ કરું છું. ઓકે, એટલે 6 મંથ થી બીએડ કરું છું, એટલે હોસ્ટેલની જે ગર્લ્સ છે એને સંસ્કૃતમાં બહુ ઇન્ટરેસ્ટ આવે છે, કારણ કે એને જે શ્લોક હોય છે આપણે ઇંગ્લિશમાં કહી શકીએ તો પોયમ કહી શકીએ, એટલે શ્લોકમાં છે બહુ ઇન્ટરેસ્ટ આવે, એટલે સાંજે અમારો ટાઈમ છે કે 6 થી 7 છે જ્યારે બધા લોકોને ગીતાના શ્લોક બોલાવે, કારણ કે કેટલીક છોકરીઓ છે એ ગીતામાં બહુ ઇન્ટરેસ્ટ આવે છે, પણ ભારતમાં છે કે આપણે જે સંસ્કૃતિ છે શ્લોક સંસ્કૃતિ સંસ્કૃત એમ ભાવ નથી રહેતા, પણ જે યુએસએ લંડન છે ત્યાં સંસ્કૃતિ બહુ વિકસી છે, એટલે આપણે ભારતમાં આ જે સંસ્કૃત છે એના માટે હું સ્કૂલમાં તો નથી રહેતી, પણ અહીંયા હોસ્ટેલમાં છે બધી છોકરીઓને સંસ્કૃત ભણાવે છે. એટલે મેઇનલી ગીતાના શ્લોક જ ભણાવો છો કે બીજું પણ કંઈ સંસ્કૃતમાં ભણાવો? એટલે બીજું પણ, જે ગર્લ્સ હોય એને ક્યારેક સંસ્કૃત કંઈ ના આવડતું, એટલે મેં જે હું હમણાં જે કમ્પ્લીટ કરું છું બીએડમાં એ શીખવી દઉં છું જે મને શીખવાડે ત્યાંથી. ઓકે, તો આપણી પાસે આપનું નામ? લોચ નીલોફર. ઓહ, વેરી ડિફિકલ્ટ નેમ. કોમેડિયન છું. ઓકે ઓકે, આપણી પાસે ઓર એક વ્યક્તિ હાજર છે જે આ સ્કૂલને માટે પોતાનું કંઈક કોન્ટ્રીબ્યુશન આપી રહ્યા છે, તો આપણે ઈચ્છીએ છીએ કે આ વ્યક્તિની સાથે ગુફ્તગુ કરીએ. આપનું નામ મેડમ? જોશી ધર્મા. જોશી ધર્મા. ઓકે જોશી ધર્મા, તમે આ સ્કૂલમાં શું કરો છો, શું શીખવાડો છો? હું આ સ્કૂલમાં એક હોસ્ટેલમાં એક રેક્ટર તરીકે છું. રેક્ટર? હા, મીન્સ કે રેક્ટર મીન્સ વોટ? સ્કૂલની દેખરેખ કરવી, હોસ્ટેલની ગર્લ્સની દેખરેખ રાખવી. ઓકે, દેખરેખમાં ખાસ તમારે છોકરીઓનું શું ધ્યાન રાખવું પડે છે? કે છોકરીઓને એક તો સરખું જમવા લઈ જવાનું, પછી અહીંયા બધું જોવું પડે છે કે જમવામાં શું છે, જો છોકરીઓને કાંઈ ભાવતું ના હોય કે રસોયા હોય કાંઈ સારું ના બન્યું હોય તો અમે ભીમભાઈ સરને કહીએ છીએ કે આજે આ સારું નથી બન્યું, તો તે સ્વીટ ડિશ ક્યારે આપવામાં આવે છે? સન્ડેના હોય જ છે. અચ્છા, તો આજે અમને બી ખાવા મળશે ને સ્વીટ ડિશ? નહીં, એવું છે કે ક્યારેક જો રસોઈયા ના મળે ને તો બીજા કોઈ વારે ગોઠવવામાં આવે છે, બાકી દર સન્ડેના સ્વીટ્સ હોય છે ને રાતે પાઉંભાજી, ઓહો, પકોડા. વાહ, વેરી ગુડ. તો દર્શકો, મારું કહેવાનું એમ થાય છે કે આ સ્કૂલમાં બહુ જ સરસ વ્યવસ્થા છે, પણ હજી એક અગત્યનો પોઈન્ટ છે જે હું ભીમભાઈને પૂછવા માગું છું. તો ભીમભાઈ, તમને એક સવાલ જે પૂછું છું, તમને યોગ્ય લાગે તો તમે એનો જવાબ આપો, કે આ સ્કૂલમાં હોસ્ટેલમાં રહેવું, ખાવું, પીવું અને શિક્ષણ એને માટે તમે સ્કૂલમાં કેટલી ફીસ લો છો પર સ્ટુડન્ટ? ખાવા પીવાની અને બધું કરી અને અમે 55,000 રૂપિયા લઈએ છીએ આખા વર્ષની ફી. ઓહો, આખા વર્ષની 55,000. એ પણ મોટા મોટા જે ધોરણ, નાના ધોરણની 25, 30, 8, 9 અને 7 ધોરણ છે એની નીચી અને વધારે. ઓકે ઓકે. તો દર્શકો, મારું કેવું એમ થાય છે કે રાણાવાવમાં આવેલી જે પોરબંદર ડિસ્ટ્રિક્ટનું વિલેજ છે તેમાં આવેલી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદ સાયન્સ સ્કૂલ
જે ખૂબ જ સરસ રીતે દીકરીઓને ભણાવે છે અને ગરીબ દીકરીઓ દૂર દૂરથી અહીંયા ભણવા માટે આવે છે. તો હું ઈચ્છું છું કે તમારામાં પણ કોઈ બી આવી છોકરીઓ જે ગરીબ છે અને આ સ્કૂલ નો પ્રોફિટ નો લોસ પર ચાલી રહી છે. ભીમભાઈ, મારે એક સવાલ એ પૂછવો છે કે હોસ્ટેલમાં કેટલી દીકરીઓ છે અત્યારે? હોસ્ટેલમાં 80 80 દીકરીઓ છે અને ટોટલ સ્ટુડન્ટ દીકરીઓ કેટલી છે? 170. ઓકે, વેરી ગુડ. બીજી અપડાઉન આજુબાજુના ગામડાથી અપડાઉન કરે. અચ્છા, તો દર્શકો, આ સાથે હું મારી ઇન્ટરવ્યૂ ભીમભાઈ કેશવાલા સાથે કમ્પ્લીટ કરું છું અને તમારી સુધી પહોંચાડવાની પૂરી કોશિશ કરું છું. દર્શકો, બેલઝો ટીવી તરફથી હું હર્ષા ગુંડલા આવા પ્રકારના અમારા સરસ મજાના વિડીયો તમે નિહાળી શકો છો. તેને માટે ગૂગલ પ્લે સ્ટોરમાં જવાનું, બેલઝો ટીવીની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને મસ્ત મજાના વિડીયો ઇન્ફોર્મેશન જે આપે છે એવા એન્જોય કરવાના.